દ્વારકા જિલ્લાના ઓખાના રૂપેણ બંદરેથી માછીમારી કરવા ગયેલી બે બોટ મધદરિયે જળસમાધિ લેતા તેમાં સવારે આઠ માછીમારોના મોત નીપજ્યા હતા, જ્યારે બે માછીમારો લાપત્યા બન્યા હતા. ઈદના દિવસે જ એક પછી એક મૃતદેહ ઓખા મઢીના દરિયાકાંઠે તણાઈ આવતા માછીમાર આલમમાં માતમ છવાઈ જવા પામ્યો છે. દ્વારકાના રૂપેણ બંદરેથી 7 જેટલી નાની બોટો માછીમારી કરવા માટે દરિયામાં નીકળી હતી, જેમાં હમ કે કમાલ અને અલ બસરી નામની બે બોટ મધદરિયે માછીમારી કરતી હતી. તે વખતે ભારે પવનના કારણે ઊંધી વળી જતા તેમાં સવાર 10 માછીમારો ડૂબી ગયા હતા, જેમાં 10 પૈકી 8 જેટલા માછીમારો સિદ્દીકી ઈસા, રફીક સિદ્દીકી, શબ્બીર જુમ્મા, અલ્તાફ અબુ, સમિયલ મોન્ટુ, ઇકબાલ કાદર, હનીફ કાસમભાઈ, સલીમ ચૌહાણના ડૂબી જતા મોત નીપજ્યા હતા. આઠેવના મૃતદેહો ઓખા મઢીના દરિયા કિનારે તણાઈ આવતા તેમના પરિવારોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. ઈદના દિવસે જ એક સાથે 8 જેટલા મુસ્લિમ માછીમારોના મોત નીપજવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જો કે બે બોટો ઊંધી વળી જવાની ઘટનામાં સવાર હજુ બે માછીમારો લાપત્યા બન્યા છે, જે અંગે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવતા છતાં લાપતા બનેલા માછીમારોનો કોઈ સગડ મળ્યા નથી. ઇબ્રાહીમ ઇસ્બાની, રૂપણ બંદર, દ્વારકા, દેવભૂમિ. 7 તારીખે અમારે બોટ ઉગ્યું, હોળ્યું, સવારના 10 વાગે નીકળ્યા એ લોકો. પછી 9 તારીખે રાતના દરિયામાં એ લોકોનું વાવાઝોડું આવ્યો અને આ બનાવ બન્યો. અમારા 5 હોળી એમાં ગુમ થઈ, બીજી સહી સલામત આવી ગઈ છે. હોળી લઈ ગઈ હતી 40-50 હોળી ગઈ હતી અમારે. દ્વારકાના રૂપણ બંદરમાંથી કેટલાક માછીમારો 5 બોટો લઈને દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા હતા, જ્યાં 2 બોટો પલટી મારી ગયેલ હોવાના સમાચારો સવારે મળેલ હતા અને ત્યારબાદ સાંજે 2 વ્યક્તિઓ જીવિત બહાર આવેલા હતા અને 1 ડેડ બોડી બહાર આવેલ હતી. ત્યારબાદ આજરોજ 2 વ્યક્તિઓ જીવિત બહાર આવેલ છે અને 4 લાશો મળેલ છે. હજી 4 લાશો મળવાની બાકી છે અને 2 બોટો પરત આવી રહી છે, જેની સાથે કોન્ટેક્ટમાં છીએ. હવે પછીની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોસ્ટગાર્ડ અને ફિશરીઝને જાણ કરવામાં આવેલ છે, જેથી જે બોટો બાકી છે આવવાની એમનું રેસ્ક્યુ કરી શકાય. દરિયામાં ગયા, 4 બજે હોળી ડૂબી ગઈ, પછી 24 કલાક દરિયામાં તુફાન હિસાબે હોળી ડૂબી ગઈ, 24 કલાક થઈ ગયા દરિયામાં. આજે 10 વાગે કાઢી ચૂક્યા. કેટલા જણા તમે? 2 જણા બચ્ચા, 2 જણા ભાઈ ગયા.